મિત્રો આજના એપિસોડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ 10 વિજ્ઞાન જેનું પ્રકરણ 10 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન જેનો ભાગ નંબર 13. મિત્રો આ પ્રકરણનો આ અંતિમ ભાગ છે જેની અંદર આપણે લેન્સ લેન્સનું સૂત્ર મોટવણીનું સૂત્ર અને પાવરનું સૂત્ર આ ત્રણ સૂત્ર જે છે એના ઉપર આધારિત દાખલાની ચર્ચા કરીશું. મિત્રો પ્રશ્ન અત્યાર સુધી આખું પ્રકરણ આપણે પ્રશ્ન આધારિત જ જોયું છે જેથી આની ચર્ચા પણ આપણે પ્રશ્ન આધારિત જ કરીશું. મિત્રો પહેલો પ્રશ્ન જે છે કે 2 મીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સનો પાવર ગણો. તો આપણે શોધવાનું છે આની અંદર પાવર અને કેન્દ્ર લંબાઈ આપેલ છે બરાબર છે. કેન્દ્ર લંબાઈ એટલે કે F કેન્દ્ર લંબાઈ કેટલી છે 2 મીટર છે. આપણે શું કરવાનું છે એનો પાવર તો લેન્સનો પાવર P બરાબર 1/F બરાબર 1/2. મિત્રો યાદ રાખજો કે પાવર ગણવા માટે કેન્દ્ર લંબાઈ હંમેશા મીટર એકમમાં હોવી જોઈએ. એ મીટર જ છે એટલે P બરાબર 1/2 1/2 એટલે 0.5 ડાયોપ્ટર. એટલે લેન્સનો પાવર જે છે એ 0.5 ડાયોપ્ટર આવશે. ઓકે મિત્રો ચાલો બીજો એક લઈએ. 25 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ લેન્સનો પાવર શોધો. ચાલો મિત્રો 25 સેમી કેન્દ્ર લંબાઈ એટલે F બરાબર 25 સેમી. હવે મિત્રો અંતર્ગોળ લેન્સ છે સ્પષ્ટ કરેલું છે અહીં કોઈ લેન્સ સ્પષ્ટ કરેલો નથી. અંતર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ લેવામાં આવે એટલે -25 સેન્ટીમીટર. મિત્રો આપણે જ્યારે પાવર ગણવો હોય ત્યારે એકમ હંમેશા કેન્દ્ર લંબાઈનો મીટરમાં હોવો જોઈએ એને બદલે સેન્ટીમીટર છે એટલે એને આપણે મીટરમાં ફેરવવા પડે. -25 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 100 વડે ભાગવું પડે મીટર એટલે -25 × 100 1/4 મીટર. ઓકે ચાલો હવે ગણવાનું છે પાવર. પાવર P બરાબર 1/F બરાબર 1/-1/4 અંશનો છેદનો છેદ અંશમાં જાય એટલે બરાબર -4. સામાન્ય રીતે 0.0 લખવા જોઈએ એટલે -4.0 ડાયોપ્ટર. એટલે આ રીતે આપણે જોઈએ તો આ અંતર્ગોળ લેન્સનો પાવર આવશે -4.0 ડાયોપ્ટર. ઓકે મિત્રો ચાલો હવે આવો પ્રશ્ન પૂછી શકાય કે જેનો પાવર 2.0 ડાયોપ્ટર હોય તેવા બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ શોધો. આની અંદર પાવર આપેલો છે અને કેન્દ્ર લંબાઈ શોધવાની છે. ઉપરના દાખલામાં કેન્દ્ર લંબાઈ આપેલી હતી અને પાવર શોધવાનો છે. ચાલો પહેલા પાવર આપેલો છે તો પાવર P બરાબર 2.0 ડાયોપ્ટર. બહિર્ગોળ લેન્સ છે એટલે +2.0. ચલો કેન્દ્ર લંબાઈ F શોધવાની છે. પાવરનું સૂત્ર છે P બરાબર 1/F તો આના પરથી F નું સૂત્ર આવે F બરાબર 1/P. એકાંતર પ્રમાણ કરીએ તો F આમ જાય P આમ આવે. ઓકે એટલે F બરાબર 1/P બરાબર 1/P 2.0 એટલે 2 એટલે 1/2 બરાબર 1/2 વડે ભાગીએ 0.5 મીટર. ઓકે આ પ્લસ છે એટલે +0.5 મીટર. પણ મિત્રો અહીં આપણને સેન્ટીમીટરમાં પૂછેલી છે તો આને સેન્ટીમીટરમાં ફેરવવા પડે +0.5 ગુણ્યા મીટરના સેન્ટીમીટર એટલે ગુણ્યા 100.
તો 100 ગુણ્યા 0.5 કરો, 100 ગુણ્યા 5 500, 1 પોઈન્ટ કાપો એટલે બરાબર પ્લસ 50 સેમી। એટલે જેનો પાવર 2.0 ડાયોપ્ટર હોય તેવા બહિર્ગોળક લેન્સની કેન્દ્ર લંબાઈ પ્લસ 50 સેમી થશે। ઓકે મિત્રો, આવા ઘણા પ્રશ્નોની ચર્ચા તમે જાતે પણ કરી શકો। ચાલો આ પ્રશ્ન છે ને, એમાં 4 મીટર કેન્દ્ર લંબાઈ છે, એને બદલે 3 મીટર કેન્દ્ર લંબાઈ અને 5 મીટર કેન્દ્ર લંબાઈ લઈને તમારે બે પ્રશ્ન કરવાના। આ 25 સેમી કેન્દ્ર લંબાઈ છે, એને બદલે અહીં 50 સેમી કેન્દ્ર લંબાઈ અને 20 સેમી કેન્દ્ર લંબાઈ લઈને બીજા બે પ્રશ્ન કરવાના। અને આમાં 2.0 ડાયોપ્ટર છે, એને બદલે 3.0 ડાયોપ્ટર અને 5.0 ડાયોપ્ટર લઈને બીજા બે પ્રશ્ન કરવાના, જેથી ટોટલ 6 પ્રશ્ન, આ 2, 2, 4, 2, 6 પ્રશ્નો તમારે જાતે પ્રયત્ન કરવાના છે। ચલો હવે અગાઉના બીજા દાખલાની ચર્ચા કરીશું। ચલો મિત્રો, હવે આપણે ઉદાહરણ 10.3 જે પાઠ્યપુસ્તકમાં આપેલ છે એની ચર્ચા કરીએ। એક અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેમી છે। વસ્તુને લેન્સથી કેટલા અંતરે રાખવી જોઈએ કે જેથી તેનું પ્રતિબિંબ 10 સેમી દૂર મળે? લેન્સ દ્વારા મળતી મોટવણી પણ શોધો। ચલો મિત્રો, શું શું આપેલ છે પહેલા આપણે એ બધાની નોંધ કરી લઈએ। તો જુઓ કે એક તો અંતર્ગોળ લેન્સ, એટલે પહેલા હેડિંગ મારી દઈએ અંતર્ગોળ લેન્સ। ચલો બીજું શું આપેલ છે, કેન્દ્ર લંબાઈ। અંતર્ગોળ લેન્સ એની કેન્દ્ર લંબાઈ, મિત્રો કેન્દ્ર લંબાઈની સંજ્ઞા F, અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ હંમેશા ઋણ લેવામાં આવે એટલે માઇનસ 15 સેમી। ચલો વસ્તુને લેન્સથી કેટલી અંતરે રાખવાની, એટલે અંતર્ગોળ લેન્સ છે એની સામે વસ્તુને કેટલા અંતરે રાખવાની, એટલે વસ્તુ અંતર બરાબર u, કેટલા અંતરે એટલે શોધવાના કે જેથી તેનું પ્રતિબિંબ 10 સેમી દૂર મળે। પ્રતિબિંબ 10 સેમી દૂર એટલે શું આપેલ છે, પ્રતિબિંબ અંતર બરાબર v। હવે મિત્રો, અંતર્ગોળ લેન્સ છે અને અંતર્ગોળ લેન્સમાં રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય, અને આભાસી પ્રતિબિંબ આપણને લેન્સની ડાબી બાજુએ મળે, એટલે અંતર્ગોળ લેન્સ માટે પ્રતિબિંબ અંતર હંમેશા ઋણ લેવામાં આવે જેથી માઇનસ 10 સેમી। ચલો અરીસા લેન્સની મોટવણી પણ શોધો, એટલે મોટવણી બરાબર m બરાબર કેટલા। ચલો મિત્રો, હવે આપણી પાસે અને શોધવું કેવી રીતે, તો આપણી પાસે કેન્દ્ર લંબાઈ, વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર ત્રણે વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે, જેને આપણે લેન્સનું સૂત્ર કહીએ છીએ। તો લેન્સના સૂત્ર મુજબ, સૂત્ર 1/f બરાબર 1/v માઇનસ 1/u, માટે 1/f બરાબર માઇનસ 15 સેમી વત્તા 1/v બરાબર માઇનસ 10 સેમી માઇનસ 1/u। ચલો આને લખીએ તો માઇનસ 1/15 બરાબર માઇનસ 1/10 માઇનસ 1/u। મિત્રો આને આપણે શોધવા છે, તો માઇનસ 1/u ને શોધવા છે, તો પહેલા આપણે આને આમ લાવીએ અને રવા દઈએ, તો શું થશે, માઇનસ 1/15 બરાબર, અને આમ લાવો એટલે વત્તા 1/10 બરાબર
माइनस वन अपन यू। हवे मित्रों आपने आनो लसा करिए तो आगर जरे अरीसाना दाखला गणेला तेरे लसा करता सीखेलो छे। अत्यारे हूँ डायरेक्ट लई लईश के 15 अने 10 छे तो 15 अने 10 नो लसा केटलो आवशे 30 आवशे। 15 दू 30 10 ताली 30 नीचे लख्या तेने ऊपर गुणिए तो माइनस 2 का 2 वत्ता 3 का 3 बराबर माइनस 1 अपन यू। ओके चलो हवे माटे माइनस 2 वत्ता 3 1 छेद मा 30 बराबर माइनस 1 अपन यू। उलट प्रमाण करो तो माइनस यू बराबर 30 विरोधी लो तो यू बराबर माइनस 30 सेमी। એટલે વસ્તુને લેન્સ થી 30 સેમી દૂર રાખવી જોઈએ માટે વસ્તુને લેન્સ થી 30 સેમી દૂર રાખવી જોઈએ। ચલો હવે આપણે જોઈએ તો મોટવણી પણ શોધો તો લેન્સ માટે મોટવણીનું સૂત્ર તો મોટવણી m બરાબર v ના છેદમાં u બરાબર ચલો v v કેટલા છે તો કે માઈનસ 10 છેદમાં u કેટલા છે તો કે માઈનસ 30 બરાબર માઈનસ માઈનસ અને શૂન્ય ઉડી ગયા એટલે m બરાબર 1 ના છેદમાં 3 મોટવણી m 1 ના છેદમાં 3 1 કરતા નાની મોટવણી છે એનો અર્થ કે પ્રતિબિંબ વસ્તુ કરતા નાનું છે અને અંતર્ગોળ લેન્સમાં રચાતું પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાનું હોય છે બરાબર મિત્રો ચાલો ફરીથી બીજા એક્ઝામ્પલની ચર્ચા હવે આપણે કરીએ ચાલો મિત્રો ઉદાહરણ 10.4 પાના નંબર 182 2 મીટર ઊંચાઈની વસ્તુને એટલે એક વસ્તુ છે જેની ઊંચાઈ 2 મીટર છે 10 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે બરાબર લેન્સ થી વસ્તુનું અંતર 15 સેમી છે પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને પરિમાણ શોધો તેની મોટવણી પણ શોધો ચલો પહેલા તો લેન્સ કયો છે તો કે બહિર્ગોળ ચલો બહિર્ગોળ લેન્સ છે આ બહિર્ગોળ લેન્સ ની અંદર 2 સેમી ઊંચાઈની વસ્તુ એટલે કે વસ્તુ ઊંચાઈ બરાબર h બરાબર 2 સેમી મુખ્ય અક્ષને લંબ રહે તે રીતે મૂકેલી છે લેન્સ થી વસ્તુનું અંતર વસ્તુનું અંતર એટલે વસ્તુ અંતર બરાબર u બરાબર 15 સેમી હવે વસ્તુ અંતર હંમેશા માઈનસ લેવામાં આવે જેની ચર્ચા અગાઉ આપણે કરી ગયા છે પ્રતિબિંબનો પ્રકાર પ્રતિબિંબનું સ્થાન પ્રતિબિંબનું સ્થાન બરાબર v બરાબર કેટલા પ્રતિબિંબનું પરિમાણ એટલે પ્રતિબિંબ ઊંચાઈ બરાબર h બરાબર સોરી h ડેશ બરાબર કેટલા અને પ્રતિબિંબનો અને તેની મોટવણી ચલો મોટવણી બરાબર m શોધવાની છે મિત્રો આ ઉપરાંત એક વસ્તુ બીજી નોંધવાની રહી ગઈ કે 10 સેમી કેન્દ્ર લંબાઈ એટલે કેન્દ્ર લંબાઈ પણ આપેલ છે કેન્દ્ર લંબાઈ બરાબર f હવે બહિર્ગોળ લેન્સ છે જેની કેન્દ્ર લંબાઈ હંમેશા ધન આવે એટલે પ્લસ 10 સેમી તો ચાલો મિત્રો તમારી પાસે v છે u છે v શોધવાનો છે અને f છે
तो पहला वी शोधी काढ़िए लेंस ना सूत्र मुजब। चलो लेंस नु सूत्र 1 अपॉन f बराबर 1 अपॉन v माइनस 1 अपॉन u। चलो 1 अपॉन f तो f नी वैल्यू छे 10, 1 अपॉन v शोधवाना माइनस 1 अपॉन u, u नी वैल्यू छे माइनस 15, तो 1 ના છેદમાં 10, 1 ના છેદમાં v माइनस माइनस प्लस 1 ના છેદમાં 15। चला शोधवाना छे इने रवा दईए अने आम लेजे 1 अपॉन 10 माइनस 1 अपॉन 15 बराबर 1 अपॉन v। मित्रों હવે 10 અને 15 નો લસા, તો લસા કેટલો આવશે 30 આવશે, તો 10 તાલી 30 15 દુ 30 નીચે લખાતું ઉપર ગુણો 3 1 3 માઈનસ 2 1 2 બરાબર 1 અપોન v। તો ચાલો મિત્રો હવે 3 માઈનસ 2 1 ના છેદમાં 30 બરાબર 1 અપોન v। ઉલટ પ્રમાણ કરો તો v બરાબર 30 બરાબર v, એટલે v બરાબર 30 સેમી। એનો અર્થ કે પ્રતિબિંબ અંતર 30 સેમી આવે છે। હવે મિત્રો બહિર્ગોળ લેન્સ છે, વસ્તુને આપણે આગળ રાખેલી છે, કેટલા અંતરે રાખેલી છે 15 સેમી, અને પ્રતિબિંબ જે રચાય છે તે પ્રતિબિંબ અંતર ધન છે। પ્રતિબિંબ અંતર ધન છે એટલે ઓ ની જમણી બાજુએ પ્રતિબિંબ રચાય છે, અને ઓ ની જમણી બાજુએ રચાય તો લેન્સ ની અંદર જમણી બાજુએ રચાતું પ્રતિબિંબ એ હંમેશા આભાસી હશે, ધન છે, પ્રતિબિંબ અંતર ધન, સોરી વાસ્તવિક હશે, પ્રતિબિંબ અંતર ધન છે, અને પ્રતિબિંબ અંતર ધન હોવાથી પ્રતિબિંબ વાસ્તવિક હશે। અગાઉ આપણે ચર્ચા કરી ગયા છે 11 નંબરના ભાગમાં। તો અહીં આપણે જોઈએ તો v ધન હોવાથી પ્રતિબિંબ o ની જમણી બાજુ એટલે કે લેન્સ ની જમણી બાજુ o થી 30 સેમી દૂર રચાય, બરાબર છે। તો પ્રતિબિંબ નું સ્થાન નક્કી થઈ ગયું, હવે જમણી બાજુએ પ્રતિબિંબ છે એટલે v ધન હોવાથી વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે, બરાબર। જો અરીસો હોત તો આવું લખાય કે v ધન હોવાથી આભાસીને ચતુ પ્રતિબિંબ મળે, પણ લેન્સ છે એટલે v ધન હોય તો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે। ચલો હવે આપણે શું શોધવાનું છે તેનું પરિમાણ, પરિમાણ એટલે h ડેશ, તો આપણે મોટવણીના સૂત્રનો ઉપયોગ કરવો પડે। મોટવણીનું સૂત્ર m બરાબર h ના છેદમાં h ડેશ ઓર m બરાબર v ના છેદમાં u, આ બંનેને ભેગા કરીએ બરાબર, તો h ના છેદમાં h ડેશ બરાબર v ના છેદમાં u। યુક્લિડની ભાગવિદ યુક્લિડમાં સ્વયં સત્ય વિધાનમાં ભણેલા હતા, એક વસ્તુને સમાન એવી બે વસ્તુઓ એકબીજાને સમાન હોય જેથી આ બંને પણ સમાન થાય। ચલો h, h ની વેલ્યુ કેટલી છે તો કે 2 છે, h ડેશ શોધવાના છે, v ની કિંમત તો v કેટલા છે 30 છે, અને u ની કિંમત તો u કેટલા છે માઈનસ 15, ઓકે। ચલો હવે આપણે જોઈએ તો આ 15 દુ 30 તો 2 ના છેદમાં h ડેશ બરાબર માઈનસ 2। ચલો હવે આપણે h ડેશ શોધવાનો છે એટલે કે h શોધવાનો છે, તો આપણે h ડેશ ને આમ લઈ જઈએ 2 નીચે જતા રહે તો 2 ના છેદમાં
माइनस बे बराबर एच डेश बे का बे माइनस एक सेमी प्रतिबिंबनी ऊंचाई माइनस एक सेमी आवशे અહીં માઈનસ પણ દર્શાવશે પ્રતિબિંબ ઉલટું છે બરાબર ચલો સવાલ બીજો છે કે મોટવણી શોધો તો મોટવણી નું સૂત્ર m બરાબર h ડેશ અપોન h માઈનસ h ડેશ તો h ડેશ ની કિંમત આવશે માઈનસ 1 છેદમાં h તો h ની કિંમત કેટલી છે આપણી પાસે 2 बराबर माइनस एक ना छेद में बे इतने 0.5 तो आ रही थे आपने मोटावनी पर एनी सोधी शक्य है ओके मित्रों तो मित्रों आ रही थे खूबसूरत सरलता थी आप प्रश्नों ने पर चर्चा करी शकाय चलो मित्रों हवे आपने नवा प्रश्न ने चर्चा करी है चलो मित्रों बीजो एक प्रश्न छे पेज नंबर 184 ब्लू लाइन प्रश्न नंबर 2 ओके मित्रों एमा यो प्रश्न छे के एक बहिर्गोल लेंस द्वारा एक सोई नो वास्तविक अने उल्टू प्रतिबिंब लेंस थी 50 सेमी दूर मळे छे એટલે આપણને એક બહિર્ગોળ લેન્સ આપેલો છે અને આ બહિર્ગોળ લેન્સ થી વાસ્તવિક ઉલટું પ્રતિબિંબ મળે છે 50 સેમી દૂર એટલે કે પ્રતિબિંબ અંતર બરાબર v બરાબર હવે જો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ છે અને વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ હોવાથી પ્રતિબિંબ અંતર માઈનસ લેવામાં આવે સોરી પ્લસ લેવામાં આવે કારણ કે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ लेंस ની જમણી બાજુએ રચાય છે એટલે પ્લસ 50 સેમી જો પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના જેટલું જ મેળવવું હોય એટલે જેટલી વસ્તુ ઊંચી છે એટલી જ ઊંચું પ્રતિબિંબ છે તો બહિર્ગોળ લેન્સ થી વસ્તુ સોયને બહિર્ગોળ લેન્સ થી કેટલી દૂર રાખવી જોઈએ એટલે કે વસ્તુ અંતર u बराबर तुम्हारे શોધવાના છે બરાબર મિત્રો ચલ હવે અહીં એક શબ્દ બહુ ખૂબ જ અગત્યનો છે કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના જેટલું છે હવે યાદ કરો કે પ્રતિબિંબનું પરિમાણ વસ્તુના કદ જેટલું મેળવવું હોય તો વસ્તુને હંમેશા આપણે આ રીતે જોઈએ તો o f1 અને 2f1 f2 2f2 જો તમે વસ્તુને 2f1 પર રાખો તો પ્રતિબિંબ 2f2 પર એટલી જ ઊંચાઈનું મળે એટલે કે વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે રાખવી પડે એટલે જેટલું વસ્તુ અંતર થાય એટલું જ પ્રતિબિંબ અંતર પણ થાય ઓકે એટલે વસ્તુના જેટલું જ પરિમાણ મેળવવા માટે વસ્તુને 2f પર એટલે કે વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે મૂકવી પડે વળી વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન થાય એટલે કે વસ્તુ અંતર જે છે એ વસ્તુ અંતર u અને પ્રતિબિંબ અંતર v બંને કેવા થશે સમાન થશે એટલે u बराबर અહીં આપણે વસ્તુ અંતર માઈનસ લઈશું એટલે માઈનસ u બરાબર v કેટલા છે 50 એટલે કે u બરાબર માઈનસ 50 સેમી ઓકે મિત્રો એટલે વસ્તુને વસ્તુ એટલે કોણ છે સોય ને લેન્સ થી
50 સેમી દૂર મૂકવી પડે. ઓકે મિત્રો, ચાલો અહીં માઇનસ નો અર્થ ડાબી બાજુએ. ચલો ત્યારબાદ આગળ શું કીધું છે, લેન્સ નો પાવર ગણો. હવે લેન્સ નો પાવર શોધવો હોય તો પાવર નું સૂત્ર છે આપણી પાસે કે પાવર P બરાબર 1/F. તો પાવર ગણવો હોય તો તમારી પાસે F હોવો જોઈએ, પણ F નથી તો પહેલા F ગણવો પડશે. હવે F કેવી રીતે ગણીએ, તો અહીં આપણે ભણી ગયા કે વસ્તુને વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે રાખવી પડે. એટલે વસ્તુ અંતર u બરાબર વક્રતા ત્રિજ્યા r, એટલે u બરાબર r થશે. હવે u બરાબર r એટલે 2f બરાબર. આ ખાસ ધ્યાન રાખજો કે વક્રતા ત્રિજ્યા જેટલા અંતરે મૂકવી પડે, એટલે u બરાબર r, r એટલે 2f બરાબર છે. u ની કિંમત 50 બરાબર 2 ગુણ્યા f, એટલે f બરાબર કેટલા થશે, 50 ભાગ્યા 2 બરાબર 25 સેમી. ઓકે, એટલે કેન્દ્ર લંબાઈ 25 સેમી આવશે. હવે આપણે આ સેમી જે છે એના મીટર કરવા પડે. 25 ના છેદમાં 100, 1 ના છેદમાં 4 મીટર. ઓકે, ચલો હવે પાવર P બરાબર 1/F બરાબર 1/F, તો F ની કિંમત 1 ના છેદમાં 4, 4 ને ઉપર લઈ જાઓ એટલે પ્લસ 4.0 ડાયોપ્ટર. બહિર્ગોળ લેન્સ હોવાથી અહીં આપણે શું કરીએ છે, પ્લસ 4.0 ડાયોપ્ટર લખીએ છે. બરાબર ને મિત્રો? તો આશા રાખું છું કે આ દાખલામાં આપણને સમજ પડી હશે. ચલો મિત્રો, હવે પછી આપણે નવા દાખલાની ચર્ચા કરીશું. મિત્રો, હવે આપણે સ્વાધ્યાયમાં આ પ્રકરણનું જે સ્વાધ્યાય છે એમાં પાના નંબર 186 પરના પ્રશ્ન નંબર 10 ની ચર્ચા કરીએ. પ્રશ્ન નંબર 10 શું કહે છે, તો કે 5 સેમી લંબાઈની એક વસ્તુને, એટલે વસ્તુ જે છે એની લંબાઈ 5 સેમી છે, 10 સેમી કેન્દ્ર લંબાઈના, કેન્દ્ર લંબાઈ 10 સેમી છે, અભિસારી લેન્સ થી, અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ થી 25 સેમી દૂર રાખી છે, કિરણાકૃતિ દોરો અને પ્રતિબિંબનું સ્થાન, પરિમાણ અને પ્રકાર જણાવો. ચલો મિત્રો, તો સૌપ્રથમ તો આપણે અભિસારી લેન્સ છે, ચલો અભિસારી એટલે બહિર્ગોળ લેન્સ, વસ્તુની ઊંચાઈ આપી છે, વસ્તુ ઊંચાઈ 5 સેમી, ચલો 10 સેમી કેન્દ્ર લંબાઈ, કેન્દ્ર લંબાઈ, વસ્તુ ઊંચાઈ h, કેન્દ્ર લંબાઈ સ્મોલ f બરાબર 10 સેમી, 25 સેમી દૂર રાખી છે, એટલે વસ્તુ અંતર u બરાબર 25 સેમી. ઓકે મિત્રો, કિરણાકૃતિ દોરો. હવે આ કિરણાકૃતિ દોરવી હોય તો તમારે સૌપ્રથમ તો લેન્સ દોરવો પડે, એવો લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ 10 સેમી હોય. હવે 10 સેમી કેન્દ્ર લંબાઈ રાખવી હોય તો તમારે સૌપ્રથમ એક મુખ્ય અક્ષ દોરવી પડે, હવે આ મુખ્ય અક્ષ દોરાયા પછી આ મુખ્ય અક્ષ પર તમારી કેન્દ્ર લંબાઈ 10 હોવાથી 10-10 સેમીના અંતરે 5 ટપકા કરવા પડે, એટલે તમારે આ અક્ષ પર 10-10 સેમીના અંતરે 5 ટપકા કરવા પડે. બરાબર મિત્રો? O F1, 2F1, F2,
એટલે આમ જોવા જાવ તો આ ટોટલ 10 20 30 ને 40 સેમી થાય પરંતુ મિત્રો તમારી નોટબુકની અંદર આ 40 સેમી લાંબી લાઈન આવી શકે નહીં તો તમારે અહીં સ્કેલ માપન નક્કી કરવું પડે બરાબર છે સ્કેલ માપન નક્કી કરશો તો અને તો જ આનો મેળ પડે ત્યાં સુધી મેળ પડે નહીં એટલે સ્કેલ માપન આપણે કેવી રીતે રાખીએ બરાબર તો આ 10 સેમી છે એને બદલે આપણે ધારો કે એવું કરીએ કે 5 સેમી બરાબર તો 5 સેમી બરાબર 10 નક્કી કરી લઈએ કે તમે અથવા 5 એકમ લેવ 5 સેમી લેવ તો એનો 10 થાય ઓકે એટલે આપણે શું કરીએ 10 ના અડધા 5 ગણીએ બરાબર તો આપણે જ્યારે અહીં 10 સેમી લો 10 10 કેન્દ્ર લંબાઈ લેવી હોય એને બદલે કેટલી કેન્દ્ર લંબાઈ લેવાની કેટલું રાખવાનું 5 5 સેન્ટીમીટર અને 5 5 સેન્ટીમીટર ના અંતરે આપણે શું કરવું પડે ટપકા કરવા પડે એટલે આવી જશે 5 10 15 ને 20 તો એટલું 20 સેન્ટીમીટર લંબાઈ આપણી નોટબુક ની અંદર આવી જશે ઓકે મિત્રો ચલો કેન્દ્ર લંબાઈ તમે 10 ને બદલે 5 લીધા તો વસ્તુ ઊંચાઈ 5 સેમી છે તો એને બદલે 2 સેમી લેવી પડે અને વસ્તુ અંતર જે 25 છે એને બદલે 12.5 સેમી રાખવું પડે એટલે આ રીતે આપણે સ્કેલ માપન કરવું પડે તો આપણે દોરી શકીએ ઓકે મિત્રો ખ્યાલ આવી ગયો કેન્દ્ર લંબાઈ 10 લેવાની છે પણ માપ તમારું માપ તમારી નોટબુકમાં આવશે નહીં એટલે 10 સેમી ને બદલે આપણે અડધું કરી દીધું 5 સેમી એટલે 5 5 ના અંતરે આ દોરી દીધું તો તમે અહીં વસ્તુ ઊંચાઈ જે છે એ પણ 5 છે તો એની અડધી એટલે અડધી કરવી પડે અને 25 છે તો 12.5 કરવી પડે ઓકે મિત્રો ચલો આ રીતે ટપકા થઈ ગયા પછી આપણે શું કરવાનું લેન્સ દોરવાનો માપપટ્ટીની મદદથી અને વર્તુળની મદદથી લેન્સ દોરી શકાય ચલો મિત્રો હવે 5 સેમી ઊંચાઈની વસ્તુને 25 સેમી દૂર મૂકવાની છે એટલે હવે આપણે 25 સેમી દૂર વસ્તુને મૂકવાની એટલે O થી 25 સેમી દૂર અને તમારે કેટલા સેમી મૂકવાની 12.5 સેમી ઓકે ઊંચાઈ રાખવાની 5 સેમી તમારે રાખવાની 2.5 સેમી ઓકે ચલો A B હવે પહેલું કિરણ આપણે દોરીએ મુખ્ય અક્ષને સમાંતર બરાબર વક્રીભવન પામી F2 માંથી પસાર થશે બીજું કિરણ A અને O માંથી વક્રીભવન પામ્યા વગર સીધે સીધું પસાર થશે આ બંને કિરણો અહીં ભેગા મળશે ત્યાં AB નું પ્રતિબિંબ A'B' રચાશે બરાબર મિત્રો ઓકે તો આ રીતે આપણે A'B' પ્રતિબિંબ અહીં દોરી શકીએ ચાલો હવે મિત્રો આપણે કિરણાકૃતિ દોરવાની કીધી છે તો આ કિરણાકૃતિ દોરાઈ ગઈ ચલો પ્રતિબિંબનું સ્થાન જણાવો તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં છે વસ્તુની વિરુદ્ધ બાજુએ F2 અને 2F2 ની વચ્ચે પરંતુ પરફેક્ટ સ્થાન તમારે કેવું હોય કે કેટલા સેમી દૂર તો તમારે શું શોધવું પડે
v શોધવો પડે બરાબર અને v શોધવા માટે આપણે કોનો ઉપયોગ કરવો પડશે લેન્સના સૂત્રનો અથવા તમે માપપટ્ટી વડે આમ સીધું માપી લો બરાબર તો માપપટ્ટી વડે માપીને પણ આપણે એને કેટલું છે પ્રતિબિંબનું સ્થાન તે પણ જણાવી શકીએ છીએ તો મિત્રો આ રીતે આપણે માપીએ ધારો કે O થી સીધું માપીએ તો આપણે જોઈએ તો 16 અને બીજા ઉપર 7 કાપા એટલે 16.7 તો પ્રતિબિંબનું અંતર જે છે એ પ્રતિબિંબ અંતર બરાબર V બરાબર 16.7 સેમી મિત્રો તમે જ્યારે માપશો ત્યારે આ પ્રતિબિંબ અંતર તમારું આનાથી અડધું આવશે એટલે લગભગ 8.3 અથવા તો 8.4 જેટલું આવશે તમારે એના ડબલ કરીને અહીં જવાબ લખવાનો એટલે પોઈન્ટમાં થોડો ઘણો ફેર આવશે ઓકે મિત્રો ચલો પ્રતિબિંબ અંતર થઈ ગયો ચલો પછી શું છે પ્રતિબિંબનું પરિમાણ પ્રતિબિંબનું પરિમાણ એટલે પ્રતિબિંબની ઊંચાઈ બરાબર h ડેશ તો હવે આ પ્રતિબિંબની ઊંચાઈ તમે માપો AB તો AB જ્યારે માપશો ત્યારે અહીંથી આપણે માપીએ તો એનો જવાબ આવશે 3 ની ઉપર 3 કાપા છે એટલે 3.3 સેમી તમે જ્યારે માપશો ત્યારે આ જે જવાબ છે એ જવાબ 1.6 સેમી અથવા 1.7 સેમી આવશે અને તમારે એના ડબલ કરીને જવાબ લખવાનો કારણ કે અહીંયા અડધા કર્યા છે તો જવાબમાં તમારે ડબલ લખવા પડે એટલે 3.2 અથવા 3.4 પોઈન્ટમાં વેરિએશનમાં થોડો ફેર આવશે કારણ કે આ તમારે પ્રેક્ટિકલી અને દોરીને કરવાનું છે ઓકે પરફેક્ટ જવાબ જો આ લાવવા હોય તો તમારે પછી શું કરવું પડશે તો કે ગણતરી કરવી પડશે 1/f બરાબર 1/v -1/u મૂકીને ની તો આકૃતિ પરથી સીધા પણ જવાબ લખી શકાય અને પ્રતિબિંબનો પ્રકાર ચલો પ્રતિબિંબનો પ્રકાર જુઓ તો આ પ્રકાર ઊંધું પ્રતિબિંબ છે જેથી વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી આ દાખલા પણ આપણે ગણી શકીએ આવા બીજા કેટલાક દાખલા હું તમને હોમવર્કમાં આપું છું જે તમારે જાતે પ્રયત્ન કરવાનો છે તો મિત્રો આ પ્રકારના પાના નંબર 186 પર પ્રશ્ન નંબર 11 12 16 અને 17 આ ચાર પ્રશ્નો તમારે હોમવર્કમાં જાતે પ્રયત્ન કરવાનો છે તો મિત્રો આશા રાખું છું કે આ પ્રકરણમાં તમને બધાને સમજ પડી હશે તો મિત્રો હવે પછી નવા એપિસોડમાં નવા પ્રકરણ સાથે ફરી મળીશું સૌને મારા જય શ્રી કૃષ્ણ